તાલુકાના મુચકુવા ગામની પ્રાથમિક શાળા નંદનવન પ્રાથમિક શાળાની જર્જરિત હાલતમાં જોઈ દેશનું ભવિષ્ય મોતની શરણમાં હોય તેવું લાગી રહ્યું છે. તો આવો જોઈએ અમારા પ્રતિનિધિ વિજય પરમારનો એક રિપોર્ટ. આંકલાવ તાલુકા મુચકુવા ગામની પ્રાથમિક શાળા નંદનવન પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોઈ દેશનું ભવિષ્ય મોતની શરણમાં હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો દેશના નેતાઓ મોટા મોટા ભાષણો અને મોટી મોટી વાતો કરે છે, સરકારી સ્કૂલોને સુધારી નવી આધુનિક બનાવવાના ભાષણો કરતા હોય છે. તો મુચકુવા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળ્યા, તેમજ ઓરડા તથા પતરા તેમજ સ્કૂલની ગંભીર હાલત જોવા મળી. વારંવાર વાલીઓ તથા પ્રિન્સિપાલ વારંવાર ઉપલા અધિકારીઓને રજૂઆત કરવા કે તારીખ 30/5/2014 ઓર્ડર કરેલો તોડીને નવું રિનોવેશન કરવું છતાં સરકારી બાબુઓનું પેટનું વાણી પણ હલતું નથી, તેમજ શાળાના બાળકોને કોઈપણ જાતિ જાણ હાનિ થાય તો જવાબદાર કોઈ, એ પણ મોટો સવાલ છે. જો જવાબદાર અધિકારી તથા સરકારી લાલાઓ કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું. અમારી નંદનવન પ્રાથમિક શાળા તાબે મુચકુવા ગામ લગભગ 30 વર્ષ પહેલાં 1993માં અમારી શાળામાં બે ઓરડા હરિયોમ આશ્રમ પ્રેરિત બનેલા. ત્યારબાદ લગભગ 7 વર્ષ પહેલાં સરકાર તરફથી અમને એ ઓરડા જર્જરી તોડવાની મંજૂરી મળી ગયેલ છે. વાલીઓ તરફથી વારંવાર રજૂઆત અમને મળે છે. અમે પણ અમારી ઉપલી કચેરીએ એની મૌખિક અને લેખિત જાણ કરી છે, અને વાલીઓ જ્યારે અમને કહેતા હોય ત્યારે અમારે પણ સ્વાભાવિક રીતે એની જાણ આગળ અમારા અધિકારીશ્રીને કરવી પડે, તો અમે એની રજૂઆત કરી છે. અને અમે પણ વિનંતી કરીએ છીએ કે વાલીઓની માંગણી અને બાળકોનું હિત ધ્યાને રાખી અને સરકાર તાત્કાલિક ધોરણે બે ઓરડા બનાવી. અમારા બાળકો ભણે છે બરાબર, તો દિવાલોની પડવાની શક્યતા થઈ ગઈ છે, તો અમારા બાળકોની કોણ જવાબદારી લેશે બરાબર? તો પછી અમારા બાળકો 40-45 મહિના અંદર બેઠેલા હોય છે, તો પછી એ બાળકોની જવાબદારી સરકાર લે છે? જે આપનું નામ શું સમસ્યા છે? દિનેશભાઈ રમણભાઈ ગોહિલ મારું નામ છે, નંદન વિસ્તારની હાર હે બરોબર. અને નવા ઓરડા સરકાર આપે એવું આપણી એ હે, કેમ કે જૂના ઓરડા તારાડો પડી ગયેલો છે અને ખાલા છે જીવનની જોખમ બાળકો ભણે વાંધરા વિચાર. કેટલા સમયથી આવું? આવું 7 વર્ષની આસપાસ ચાલુ આવું છે. 7 વર્ષ. તમારી શું માગણી? અમારે નવા ઓરડા મળે અને બાળકો વ્યવસ્થિત ભણે અને એમની સંસ્થા ઘરવાયું. અમને શું રજૂઆત છે? મારું નામ સામતભાઈ મોતીભાઈ પરિયા, હું નંદનબેન ચિમોદ્રવ છું. હવે આ નંદનબેન શાળાની છે, આ શાળા લગભગ 30 વર્ષથી ચાલુ છે. આ 30 વર્ષથી થયા ત્યાં પછી 2 વર્ષ પછી આ બે ઓરડાનું કામ લીધેલું. આ બે ઓરડા બનાવે લગભગ 28 વર્ષ જેવા થઈ ગયા. આ 28 વર્ષ બાદ થઈ ગયા આ ઓરડામાં દિવાલોએ તરાડ પડી ગઈ છે, સિમેન્ટના પતરા છે એ સિમેન્ટના પતરા પણ તૂટી ગયા છે. ચોમાસામાં બાળકો ઉપર પાણી પડે છે અને આ દિવાલોની તરાડ પડી ગઈ છે. આ દિવાલો અને આ ઓરડા તૂટી નીચે પડી જાય એવી શક્યતા છે. પડી જશે તે તો આ વાના માટે પડી જાય અને અંદર લગભગ 40-50 બાળકો ભણે છે. આ બાળકોને ભણે છે અને કંઈક વાગે અને તૂટે કે મરી જાય કે અકસ્માત થાય તો એની જવાબદારી કોણ? શું આ સરકાર સાહેબ લેશે કે કંઈક આવના માટે અમારી આ નવા ઓરડા બનાવવા માટે અમારી રજૂઆત છે? સાહેબ મારે અમે મુચકુવાના છે, અંબાલા પરસોત્તમ ગામ નામ છે મારું, અને નંદવનના શાળા કરીને એના અંદર એ પતરા એટલા બધા ફાટી ગયા છે કે અંદર બાળકો ભણતા પણ પીક લાગે છે એમ. 7 વર્ષથી અંદર આ ખાસી બધા દિવસથી આ ચાલુ છે એમ. સરકારે મંજૂરી આપી છે પણ એનું કશું ઓરડાનું થઈ કામકાજ ચાલુ થયું નથી એમ. એટલે અમારી એટલી અપેક્ષા છે કે જલ્દીથી જલ્દી આ બે ઓરડાનું પાસ કરીને અમને બાળકો અને બધાને શાંતિ મળે અને સરસ મજાનું ભણવાનું મળે એવી અપેક્ષા કરું છું સરકારને. અમને શું સમસ્યા છે? મારું નામ છે હિતેશભાઈ કાબેભાઈ પડિયાર, ગામ ઉચકુવા નંદેવાર સીમ વિસ્તારમાં અમારી નિશાળા આવેલી છે અને ત્યાં આગળ અમારા 60 વર્ષ પહેલાંના ઓરડા બનેલા છે. હવે ઓરડા જર્જરિત થઈ ગયા છે, ચારો બાજુ એમનો તરાડો પડી ગઈ છે, ઉપર પતરા બી ખલાસ થઈ ગયા છે. અરે સરકારને અમારે એવી માન્ય છે કે અમને નવા ઓરડા તોડવાની તો મંજૂરી આપી છે પણ નવા ઓરડા બનાવવાની અમને મંજૂરી નથી આપી. તો નવા ઓરડા બની આપે એવી અમારી પેલી એ છે કે અમને નવા ઓરડા આપે તો અમારે કંઈક છોકરા ભણે, એમને કોઈ તકલીફ ના થાય,
અને અત્યારે જર્જરિત હાલતમાં છે તો છોકરાને ભણવાને બી તકલીફ પડે છે અને સાહેબને સંખ્યા થોડી વધારે હોવાથી અમારે એ ઓરડામાં ના છૂટકે બેસાડવા પડે છે. એના કારણે અમારે સરકારને ખાલી એટલું જણાવવાનું છે કે અમને નવા ઓરડા બન્યા પાની મંજૂરી આપે અમને.